એક્ટિવિટી 4 બી છે, આપણે જોઈએ ગોલુ વિશેની માહિતી મેળવીએ. બાદ પિંકુસ મધર હેઝ, કોની પાસે શું છે એ આપણે જોવાનું. પિંકુસ મધર હેઝ, પિંકુની મધર છે તેની પાસે શું છે? હેઝ અ બાસ્કેટ. પિંકુસની મધર પાસે શું છે? ટોપલી છે. પિંકુસ ફાધર હેઝ અ ન્યૂઝપેપર. પિંકુસ ફાધર હેઝ અ ન્યૂઝપેપર. નેહાબેન્સ ડોટર હેઝ અ, નેહાબેનની જે ડોટર છે એની પાસે શું છે? તો કે બોલ છે. અને આની પાસે શું છે? તો કે બેટ છે. સમજાણું? રોહિતભાઈ સન છે એની પાસે શું છે? બેટ છે. ડોટર પાસે બોલ છે. તો આ રીતે આ રીતે આપણે માહિતી છે તે મેળવી. ચાલો હવે આપણે આગળ. ચાલો એક્ટિવિટી 4E છે તે આપણે જોવાની છે. હુ હેઝ અ બેટ. તો અહીંયા લખશું આપણે કે ગોલુ હેઝ અ બેટ. બેટ કોની પાસે હતું? ગોલુ પાસે. હુ ઇઝ ગોલુસ મધર? ગોલુની મમ્મીનું નામ, ગોલુની મમ્મી કોણ છે? તો કે નેહાબેન. નેહાબેન ઇઝ ગોલુસ મધર. નેહાબેન છે તે ગોલુના મધર છે. વોટ ઇઝ પિંકુસ મધર્સ નેમ? ઇઝ પિંકુસ મધર્સ નેમ ઇઝ નેહાબેન. ઓકે. ઇઝ પિંકુ ગોલુસ કઝન? શું પિંકુ છે તે ગોલુના કઝન છે? તો કે નો, પિંકુ ઇઝ નોટ ગોલુસ કઝન. પિંકુ છે તે પિતરાય ભાઈ કંઈ છે નહીં. હુ હેઝ અ ન્યૂઝપેપર? ન્યૂઝપેપર છે તે કોની પાસે છે? રોહિતભાઈ. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. વેર ઇઝ પિંકુસ ફેમિલી? પિંકુસ ફેમિલી, પિંકુસ ફેમિલી ઇઝ ઓન ધ સી શોર, એટલે કે દરિયા કિનારા ઉપર છે. ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ સી શોર? યસ, ધેર ઇઝ અ બલૂન મેન એટ ધ સી શોર. હા ભાઈ, ફુગ્ગાવાળો છે તે સી શોર પર હતો. ઓકે, ચાલો આગળ. થોડાક ટ્રુ ફોલ્સ છે તે આપણે જોઈ લઈએ એક્ટિવિટી 4 એપમાં. નેહાબેન ઇઝ પિંકુસ સિસ્ટર. નેહાબેન છે તે પિંકુની બહેન છે. નેહાબેન છે એ પિંકુની બહેન નહોતી. પિંકુ, નેહાબેનની ડોટરનું નામ શું હતું? પિંકુ. તો કે એની સિસ્ટર તો હતી ને, એટલે શું આવશે? ફોલ્સ. ગોલુ ઇઝ પિંકુસ બ્રધર. ગોલુ છે તે પિંકુનો ભાઈ છે. ગોલુ છે તે પિંકુનો ભાઈ છે. તો કે ટ્રુ, સાચું. રોહિતભાઈ હેઝ અ મેગેઝિન. રોહિતભાઈ પાસે મેગેઝિન હતું? ના, એની પાસે ન્યૂઝપેપર હતું, એટલે ફોલ્સ. અને ધે આર એટ ધ સી શોર. તેઓ દરિયા કિનારા પર છે. ટ્રુ. હા, તેઓ દરિયા કિનારા ઉપર છે. ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર. ફુગ્ગાવાળો પિક્ચરમાં છે, ચિત્રમાં ફુગ્ગાવાળો દેખાય છે? તો કે ટ્રુ. હા, દેખાય છે. ધેર ઇઝ નો વોટર. નો વોટર ઇન ધ પિક્ચર. ચિત્રમાં તમને પાણી છે દેખાતું નથી? તો કે ના, ચિત્રમાં તો દરિયા કિનારો હોય એટલે પાણી તો દેખાય તે, એટલે એમાં શું આવશે? ફોલ્સ આવશે. શબ્દોને યોગ્ય ક્રમમાં એક્ટિવિટી 4 અને જી છે એ આપણે જોઈ લઈએ. વાક્યને આપણે ઉલટા આડાવડા થઈ ગયા છે ને, ક્રમમાં વાક્ય વ્યાકરણની દ્રષ્ટિએ સાચા બનાવવાના છે અને જોવાનું છે. નેહાબેન ફ્રૂટ્સ હેઝ. તો નેહાબેન પહેલાં શરૂઆતમાં વાક્યની શરૂઆતમાં શું આવે? કરતા. પૂર્ણ વિરામવાળું વાક્ય હોય, હકાર વાક્ય, ફૂલસ્ટોપવાળું, એટલે શું આવશે? કરતા. તો આપણે કરતા લખીએ. નેહાબેન પછી ટુ બીનું રૂપ કહેવાય. અને એમ ઇઝ આર, વોઝ, વેર, હેવ, એઝ, હે, હેવ, હેઝ, હે, ડુ, ડઝ અને ડીડીના ટુ બીના રૂપ છે. કેન ને મેં પણ આવી જશે. ફ્રૂટ્સ. નેહાબેન હેઝ ફ્રૂટ્સ. નેહાબેન પાસે ફળો છે. ગોલુ ઇઝ પ્લેઇંગ. અહીંયા પણ કરતા આવશે, પછી ટુ બીનું રૂપ આવશે અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. અહીંયા ગોલુ ઇઝ પ્લેઇંગ. પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. તો અહીંયા પણ આપણે કરતા લઈશું. અહીંયા પિંકુ, પછી અહીંયા એમ ઇઝ આર, અહીંયા કેમ હેવ, હેઝ, ડુ, ડઝ, ડીડ, એમ ઇઝ આર એ રીતે છે. પછી ગોલુસ અને સિસ્ટર. ઓકે, પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. ફાધર ઇઝ રોહિતભાઈ. તો અહીંયા શું આવશે? રોહિતભાઈ.
रोहित भाई इज कौन छे तो के गोलू ना पप्पा छे गोलूस फादर ओके गोलूस रेड इज बॉल तो यहाँ हूँ आवशे गोलूस बॉल इज रेड गोलूस बॉल इज रेड ओके गोलू नो बॉल छे ई रेड छे पछी अहीं नेक्स्ट सेंटेन्स जोईए आपणे आर धेर स्टूडेंट्स इन द क्लासरूम तो अहीं शुं आवशे आपणे धेर मूकशो अने आर धेर इज अने धेर आर बहुवचनमां लागशे धेर इज एक वचनमां लागशे धेर आर स्टूडेंट्स इन द क्लास धेर आर स्टूडेंट्स स्टूडेंट्स इन द क्लास ओके क्लास आपणे आगळनुं छे ई जोईए इज पिंकू गोलू सीस्टर शू इज पिंकू गोलू सीस्टर तो यू ई वाक्य एम नाम ज रहे इज पिंकू शू पिंकू है ते गोलू सीस्टर शू पिंकू है ते गोलू नी बहन है वाक्य है अँ प्रश्नार्थ में पूछे एट आप प्रश्न की रीते बनावा ओके तो चालो छे आपणे आटला वाक्य छे ते राखीए छे रोहित तो आ बधा वाक्य छे नेहाबेन आ बधा वाक्य क्रमशः छेला बे वाक्य छे नीचे हता एटले मैं तमने ई रीते समजाव्या ओके तो चालो आ बधा वाक्य छे ई तमे व्याकरणनी दृष्टि आपणे साचा लखवाना छे ओके